आम आदमी पार्टी ना नेशनल जॉइंट जनरल सेक्रेटरी ईशुदान गढ़वी आज मीडिया ने संबोधता कहूं कि भाजप ने गुजरात की जनता नफरत कर रही है। छेल्ला घना दिवस की भाजप एक नवी मॉडस ऑपरेंडी अपनाई है। भाजप जे राज्य में तेमनी सरकार न बने त्या सरकार पाड़वानी मॉडस ऑपरेंडी अपनावी है। भाजपे हमणां ज महाराष्ट्र सरकार पाड़ी आपेला, भाजपे आसाम अने मध्य प्रदेश में पण सरकारो पाड़ी थी। ऑपरेशन लोटस नाम आपीने भ्रष्ट भाजपे केटलाक रूपया एकटा करीने अरविंद केजरीवाल नी ईमानदार पार्टी ने पाड़वानुं पण षड्यंत्र कर्युं छे। कट्टर आम आदमी पार्टीए जे ऑपरेशन लोटस ने फेल करी दीधुं छे एटले भाजपना नेताओ मां एक एक गभराट थई गई छे, कारण के भाजपनी बेइज्जती थई गई छे। ગુજરાતભરમાં અત્યારે ભાજપ ઉપર નફરત લોકો કરી રહ્યા છે કે તમે શું કરો છો, અહીંયા તમે કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદો છો, મંત્રીઓ બનાવો છો, ફરીથી ઉતારો છો, સમાજના નામે મંત્રીઓ બનાવો છો, કરોડો રૂપિયાનો વહીવટ કરો છો, અને કોઈ ધારાસભ્યની તપાસ નથી થતી, ભાજપના નેતાઓની તપાસ નથી થતી કે રૂપિયા ક્યાંથી આવ્યા। ગુજરાતની જનતા ભાજપને નફરત કરતી થઈ ગઈ છે। આપણે 75 વર્ષની આઝાદી ઉજવી રહ્યા છીએ કે ધારાસભ્યો તોડી રહ્યા છે, કે એક પણ કટ્ટર ઈમાનદાર આમ આદમીને અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યને ભ્રષ્ટ ભાજપે તોડવાની લાખો કોશિશ કરી પણ તૂટ્યા નથી। આ એ સાબિતી બતાવે છે કે અરવિંદ કેજરીવાલજી અને એના સૈનિકો એ પ્રજા માટે વફાદાર છે। એટલે મારી ગુજરાતની જનતાને એક છેલ્લી વિનંતી એ છે કે આ વખતે ભ્રષ્ટ ભાજપને 20 સીટ વધવા ન દેતા, જો 40 આવશે તો એ સતત તોડવાની કોશિશ કરશે। બીજું કે કોંગ્રેસના એક પણ ધારાસભ્ય અહીંયા જીતવા ન જોઈએ, 0 હોવા જોઈએ। એટલે મારી ગુજરાતની જનતાને હાથ જોડીને વિનંતી છે કે તમારા માટે અમે લડવા આવ્યા છીએ, તમારે આપણી ભાવિ પેઢી માટે લડવા આવ્યા છીએ, યુવાનો માટે લડવા આવ્યા છીએ, બેરોજગાર યુવાનો માટે લડવા આવ્યા છીએ, ખેડૂતો માટે લડવા આવ્યા છીએ, ત્યારે આ બે પાર્ટીને આપણે ઓળખતા હોવા જોઈએ। ભલે તમે અત્યાર સુધી ભાજપમાં હો, કોંગ્રેસમાં હો, ભાજપ પાર્ટી કે કોંગ્રેસ પાર્ટીને મત આપતા હો, પણ હાથ જોડીને વિનંતી કરું છું કે આ એ હવે પાર્ટીઓ નથી રહી જે પહેલાં હતી, અત્યારે ભ્રષ્ટ થઈ ગઈ છે। જ્યારે આમ આદમી પાર્ટીને એક મોકો આપો ત્યારે પૂર્ણ બહુમતી સાથે ગુજરાતમાં એવી બહુમતી આપો કે ભાજપ કોંગ્રેસ મળીને પણ 50 સીટ ન થાય। કે ઓપરેશન લોટસ ફેલ થયું છે દિલ્હીમાં, ભાજપ નાકામયાબી રહ્યું છે, અને ભાજપ હવે ઈડીનો ઉપયોગ કરીને કદાચ દુરુપયોગ કરીને જે પણ એને કરવા હશે એ ખેલ કરશે, પણ એક ધારાસભ્ય કટ્ટર ઈમાનદાર આમ આદમી પાર્ટીનો તૂટ્યું નથી। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ।